स्वाइन फ्लूનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે। રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે વધુ એક દર્દીનું મોત નિપજ્યું છે। મોરબીના 13 વર્ષીય તરુણનું સારવાર દરમિયાન રાજકોટમાં મોત નિપજ્યું છે। ચાલુ વર્ષે રાજકોટમાં સ્વાઇન ફ્લૂને કારણે 29 દર્દીઓના મોત નિપજ્યા છે। તો દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત થતો જોવા મળી રહ્યો છે। તંત્રની બેદરકારી, તંત્રની નિષ્ક્રિયતા જે રીતે જોવા મળી રહી છે, કારણ કે તંત્ર દ્વારા જે સાવચેતીના પગલા ભરવાના હોય છે તે પગલા કાયદેસર અને સમયસર ભરવામાં ન આવતા આ પ્રકારની જે રોગો ફેલાવો થાય છે તેને લઈને પણ હવે તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। હેલ્થ વિભાગની કામગીરી નબળી થતી હોય તેવું પણ જોવા મળી રહ્યું છે, કારણ કે રાજકોટમાં ચાલુ વર્ષે મૃત્યુ આંક 29ને પાર પહોંચી ગયો છે। વધુ વિગતે વાત કરવા સંવાદદાતા ગૌતમ ભીડા આપણી સાથે જોડાઈ ગયા છે। ગૌતમ, તંત્રની બેદરકારી અને આરોગ્ય વિભાગની પણ નિષ્ક્રિયતા કહી શકાય, જે રીતે સ્વાઇન ફ્લૂના કેસોમાં વધારો થઈ રહ્યો છે? હજી ચોક્કસ જે રીતના વાત કરવામાં આવે, દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂના જે કેસો છે તેમાં એકંદરે વધારો થઈ રહ્યો છે। ફરી એક વખત આ પ્રકારની ઘટના આવી છે કે મોરબીના 13 વર્ષના જે તરુણ છે તેનું સ્વાઇન ફ્લૂના લીધે મોત નિપજ્યું છે। મહત્વનું છે કે જે મૃત્યુઆંક છે તે 29 સુધી પહોંચ્યો છે, છતાં પણ કહી શકાય તંત્ર દ્વારા કોઈ અસરકારક કામગીરી હજી સુધીમાં સામે નથી આવી। હજુ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે તંત્રએ આ બાબતે ક્યાંક ને ક્યાંક ધ્યાન કરવાની જે જરૂર છે તેવું હાલ લાગી રહ્યું છે। જે રીતના દિવસે ને દિવસે સ્વાઇન ફ્લૂ મૃત્યુઆંક વધી રહ્યો છે તે રીતના કહી શકાય કે જે સ્વાઇન ફ્લૂના જે કહી શકાય પોઝિટિવ કેસ છે તેમાં પણ દિવસે ને દિવસે વધારો છે તે થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ગૌતમ સમગ્ર વિગત બદલ।